નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો તેની પહેલાં મિત્રો આ વિડીયોઝને અંત સુધી જોશો પ્રશ્ન એક હાલમાં જ યુનેસ્કો સાથે આઈ એન બેઠક ત્યાં આયોજિત કરવામાં આવી તો આ બેઠક આયોજિત કરવામાં આવી છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બે રાષ્ટ્રીય રમતો બે હજાર વીસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે તો તે આયોજન કરવામાં આવનાર છે ગોવામાં ગોવા રાજધાની પણજી મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત રાજ્યપાલ સત્યપાલ મલિક વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક સ્થાપના વર્ષ છે ત્રીસ મે ઓગણીસો સત્યાસી પ્રશ્ન ત્રણ હાલમાં જ ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદે કોની સાથે સમજૂતી કરી છે તો આ સમજૂતી કરી છે મેક ટ્રીપ સાથે મેકમાઈ ટ્રીપની સ્થાપના ઈસવીસન બે હજારમાં સી ઇ છે દીપ કાર્લા મુખ્ય મથક આવેલું છે ગોરેગાંવમાં ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત રાજ્યપાલ બેબીરાની મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ રાજ્યસભાની બેઠકો ત્રણ સ્થાપના વર્ષ છે નવ નવેમ્બર બે હજાર પ્રશ્ન ચાર ભારત સરકારની ઠીંક તેમ નીતિ આયોગની ડિસેમ્બર બે હજાર ઓગણીસની આકાંક્ષી જિલ્લાઓની રેન્કિંગમાં કયો જિલ્લો મોખરે રહ્યો તો આ રેન્કિંગમાં મોખરે રહ્યો છે ચંદોલી જે ઉત્તર પ્રદેશ રાજ્યનો જિલ્લો છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પાંચ ટ્રાન્સપરનેશનલ ના એક સર્વે દ્વારા રાજ્ય રાજ્ય બજેટ બનાવવા બાબતે મોખરે રહ્યું છે છે તો તે આસામ આસામ રાજધાની દિશપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન મોહન ક્વાત્રા કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત નિયુક્ત થયા તો તેઓને કરવામાં આવે છે નેપાળ દેશમાં ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો નેપાળ પાટનગર કાઠમંડુ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને ચલણ છે નેપાલી રૂપી પ્રશ્ન સાત હાલમાં જ ભારતના કયા પાડોશી દેશે તીડના કારણે દેશમાં રાષ્ટ્રીય આપાતકાળ જાહેર કર્યો તો તે દેશ છે પાકિસ્તાન પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરીફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચલણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન આઠ હાલમાં જ સાહિત્ય એકેડમી પુરસ્કાર વિજેતા જસવંતસિંહ કંલનું અવસાન થયું તે કઈ ભાષાના લેખક હતા તો તેઓ લેખક હતા પંજાબી ભાષાના પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ રાજ્યપાલ વીપીસિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન નવ હાલમાં જ કયો દેશ ત્રણ વર્ષ પછી ફરીથી રાષ્ટ્રમંડળ દેશોમાં સામેલ થયો તો તે દેશ છે માલદીવ માલદીવ પાટનગર માલે રાષ્ટ્રપતિ ચલણ છે દેશોનું મુખ્ય મથક છે લંડનમાં અને તેના સભ્ય દેશો છે ચોપન પ્રશ્ન દસ મોહમ્મદ તોફીક અલ્લાવી કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા તો તેઓ પ્રધાનમંત્રી બન્યા છે ઈરાક દેશના ઈરાક પાટનગર બગદાદ રાષ્ટ્રપતિ બરહમ સાલી અને ચલણ છે દિનાર પ્રશ્ન હાલમાં જ નિમચવાળાએ કઈ કંપનીના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું તો તેઓએ રાજીનામું આપ્યું છે વિપ્રોના સીઓ પદેથી વિપ્રોની સ્થાપના ઓગણીસો પિસ્તાળીસમાં સ્થાપક છે એમ એચ આસિમ પ્રેમજી મુખ્ય મથક બેંગલુરૂમાં છે ઓનર છે અજીમ પ્રેમજી પ્રશ્ન બાર હાલમાં જ નાબાર્ડે કઈ બેંકને એક કરોડ ચાલીસ લાખનું કર્જ મંજૂર કર્યું તો તે બેંક છે પંજાબ એગ્રી બેંક નાબાર્ડની સ્થાપના ઓગણીસો બ્યાસીમાં મુખ્ય મથક મુંબઈમાં છે અને નાબાર્ડના ચેરપર્સન છે હર્ષકુમાર ભાનવાલા પ્રશ્ન તેર કેન્દ્રીય બજેટ બે હજાર વીસ એકવીસમાં કયા એક્સપ્રેસ વેની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી તો તે એક્સપ્રેસ વે બેંગલુરુ ચેન્નાઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બે હજાર ત્રેવીસ સુધીમાં પૂર્ણ થઈ જશે પ્રશ્ન ચૌદ હાલમાં જ કયા દેશના વિદેશ મંત્રી ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા હતા તો તે વિદેશ મંત્રી હતા લક્ઝમબર્ગના લક્ઝમબર્ગ પાટનગર લક્ઝમબર્ગ સિટી પ્રધાનમંત્રી ઝેવિયર બેટલ ચલણ છે યુરો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ કઈ અભિનેત્રીને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી તો તે છે કંગના રાણાવત થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ